નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા અને સંતુલન વિશે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જ્યારે આજના લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત અને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા વિશે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, સરળતા ખાતર આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતને એક પરિમાણમાં જોઈશું. ત્યારબાદની આપણે વાત કરીએ તો કે જ્યારે મેં તમને સ્થિતિ ઉર્જા વિશે અભ્યાસ કરાવેલો ત્યારે મેં તમને કીધેલું કે પદાર્થની સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત નથી, પદાર્થની સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત નથી, માત્ર ને માત્ર પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર વ્યાખ્યાયિત છે. પરંતુ આપણે જેને રેફરન્સ તરીકે લેતા હોઈએ છીએ ત્યાં આપણે સ્થિતિ ઉર્જાને શૂન્ય તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. એટલે આપણે જે કંઈ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મળે છે તેને આપણે જે તે સ્થાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેતા હોઈએ છીએ. અને અન્ય વાત મેં તમને એ પણ કરેલી કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માત્ર ને માત્ર સંરક્ષી બળ માટે જ વ્યાખ્યાયિત છે. એટલે કે પદાર્થ પર જો સંરક્ષી બળ વડે કંઈક કાર્ય થતું હોય તો અને તો જ તમે એવું કહી શકો કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સંરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય. ત્યાં અહીંયા જે કંઈ ડબલ્યુ છે એ શું હતું? તો કે સંરક્ષી બળ વડે પદાર્થ પર થતું કાર્ય. જ્યારે મેં તમને કાર્ય ઉર્જા પ્રમેય સમજાવ્યો ત્યારે મેં તમને એવું કીધેલું કે ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે, અને તેનું કથન આપણે શું કહેતા હતા? તો કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર પદાર્થ પર પરિણામી બળ અથવા તો કે ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. બરાબર, એટલે અહીંયા જે કંઈ બળ હતું એ શું હતું? ચોખ્ખું બળ હતું. અને મેં તમને સમજાવ્યું કે ચોખ્ખું બળ એટલે એફ નેટ કહેતા હોય, અથવા જો તમે સદિશ સ્વરૂપની વાત કરતા હોય અને જો તમે પરિણામી બળ કહેતા હોય અને પદાર્થ પર એકથી વધુ બળો લાગતા હોય તો આપણે શું કરવું પડે? તો કે એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી, એટલે કે જે કાંઈ બળો લાગે છે તે બધા જ બળોનો સદિશ સરવાળો કરવો પડે, જે આપણે પ્રકરણ પાંચમાં વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને તમે જો તો એફ નેટ અથવા તો કે સદિશ એફ બરાબર એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી એવું દર્શાવતા હો બરાબર, તો તમે ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકો? તો કે સદિશ એફ ડોટ સદિશ આર અથવા એફ નેટ, તમે જે લેતા હોય તે. બરાબર, એફ લખો તો પણ ભલે અને એફ નેટ લખો તો પણ ભલે. નેટનો મતલબ શું છે? ચોખ્ખું. બરાબર, તો આવી રીતે લખો છો. હવે જો તો એફ હોય ત્યાં તમે આ મૂકી દેશો તો એફ વન ડોટ આર પ્લસ એફ ટુ ડોટ આર પ્લસ એફ થ્રી ડોટ આર, જે તમને શું આપશે? તો કે ડબલ્યુ વન ડબલ્યુ ટુ અને ડબલ્યુ થ્રી. એટલા માટે જ મેં તમને કીધેલું કે પદાર્થ પર જે કાંઈ બળો લાગતા હોય એ તમામ બળો વડે થતા કાર્યનો તમારે માત્ર ને માત્ર અદિશ સરવાળો લેવાનો. શું કરવાનું? કેમ કે કાર્ય જે છે એ અદિશ રાશિ છે. બરાબર છે, અને ત્યાં જે કાંઈ બળો લાગતા હશે તે સંરક્ષી બળો પણ હોઈ શકે, અસંરક્ષી બળો પણ હોઈ શકે. બરાબર છે, જ્યારે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માત્ર ને માત્ર સંરક્ષી બળો વડે થતા કાર્ય માટે જ વ્યાખ્યાયિત છે. તો એટલા માટે તમારે ખાસ નોંધ લેવી, યાંત્રિક ઉર્જા સંરક્ષણ જે છે તેમાં આપણે ડેલ્ટા કે અને ડેલ્ટા યુ બંનેનો ઉપયોગ કરતા હોવાથી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત માત્ર ને માત્ર તમે સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો જ મેળવી શકો, બાકી મેળવી શકીએ નહીં. બરાબર છે, અને આપણે સરળતા માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ એક પરિમાણ માટે સમજવાના છીએ. તો અહીંયા આપણે ધારણા કરવી પડે, ધારો કે કોઈ પદાર્થ સંરક્ષી બળ એફએક્સની અસર હેઠળ બળની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. તો જો કાર્ય ઉર્જા પ્રમેય પરથી તમે શું લખી શકો? તો કે કાર્ય ઉર્જા પ્રમેય ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કે મુજબ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ, પરંતુ ડબલ્યુ બરાબર શું થશે? એફ એક્સ ડેલ્ટા એક્સ, જેને આપણે શું કહી દઈએ? પરિણામ એક.
અને સંરક્ષી બળ માટે પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડબલ્યુ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખે છે માઇનસ એફ એક્સ ડેલ્ટા એક્સ અને શું કહી દઈએ પરિણામ બે અથવા બંને બાજુ માઇનસ વડે ગુણતા અથવા આને પ્લસ લઈએ તો આ માઇનસ લેવું પડે જે આપણે જાણીએ છીએ તો એ મુજબ એફ એક્સ ડેલ્ટા એક્સ આ શું થઈ ગયું પરિણામ બે. હવે જો તો એક અને બે પરથી તમે ડાયરેક્ટલી કહી શકો કે બંનેની જમણી બાજુ સમાન છે એટલા માટે બંનેની ડાબી બાજુ પણ સમાન હોવી જોઈએ. તો અહીંયા લખી શકાય પરિણામ એક અને બે પરથી ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા યુ માટે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો કે માઇનસ ડેલ્ટા યુ ડાબી બાજુ લઈએ તો શું થઈ જશે પ્લસ ડેલ્ટા યુ માટે ડેલ્ટા શું દર્શાવે છે જે તે રાશિમાં થતો ફેરફાર તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા ફાઇનલ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ફાઇનલ પોટેન્શિયલ એનર્જી ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી માટે હવે જો માઇનસ વાળા જે કઈ પદ છે તેને જમણી બાજુ લઈ લીધા એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે તો કે આઈ પ્લસ યુઆર. તો જો આના પરથી તમે શું કહી શકો તો કે પદાર્થની અંતિમ ગતિ ઉર્જા પ્લસ પદાર્થની અંતિમ સ્થિતિ ઉર્જાનો જે કંઈ તમને મૂલ્ય મળે છે તે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જાના મૂલ્ય જેટલી છે એટલે કે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે છે એ અચળ રહે છે. હું તમને કહું કે પ્રારંભિક ગતિ ઉર્જા ચાર જૂલ છે અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા બે જૂલ છે. હવે અંતિમ સ્થિતિ ઉર્જા ઝીરો થઈ જતી હશે અને અંતિમ ગતિ ઉર્જા જે છે એ છ થઈ જતી હશે. તો તમે શું કહી શકો તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો જે કંઈ સરવાળો છે ને એ અચળ છે. તમે ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા અચળ છે એવું કહી શકો નહીં કેમ કે અહીંયા તમને આ પરિણામ એ જ દર્શાવે છે કે પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલો છે. બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી. તો તમે અહીંયા શું કહી શકો તો કે જે દર્શાવે છે કે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. હવે જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે છે એ અચળ રહે છે એટલા માટે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને એક રાશિ તરીકે ઓળખવામાં આવે છે જેને પદાર્થની યાંત્રિક ઉર્જા કહે છે. તો તમે અહીંયા એવું કહી શકો ને કે અંતિમ યાંત્રિક ઉર્જા બરાબર પ્રારંભિક યાંત્રિક ઉર્જા. તો અહીંયા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું એવું તમે કહી શકો. તો એટલા માટે આપણે લખીએ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા તેથી યાંત્રિક ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની યાંત્રિક ઉર્જા કહે છે જેની તમારે ખાસ નોંધ લેવી. બરાબર છે. તો હવે જો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત હજી સુધી આપણે ક્યાંય લખેલો નથી
तो તમે હવે શું કહી શકો? તો આપણે કહી શકીએ કે જે તંત્ર પર ખાસ જો કયા બળ વડે, તો કે સંરક્ષી બળ વડે કાર્ય કરતું હોય. અહીંયા આપણે સંરક્ષી બળને ધ્યાનમાં લીધું છે, બરાબર છે? સંરક્ષી બળ વડે કાર્ય કરતું હોય તે પદાર્થની કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. આ શું થઈ ગયો? યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત. શું થશે? જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે પદાર્થની કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત સમજાવો મેળવો એવું તમને પ્રશ્ન પૂછાય બે માર્ક્સ માટે, તો તમારે આવી રીતે લખવાનું થતું હોય છે, જેની તમારે ખાસ નોંધ લેવી અને આ તમારે તમારી બુકમાં લખી નાખો. તો આવી રીતે તમે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવી શકો. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે જ્યારે સ્થિતિ ઊર્જાનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને એક ઉદાહરણ આપ્યું, જે શું હતું? તો કે કોઈ પદાર્થને જો હું એજ હાઈટ પરથી પડતો મૂકું, અથવા તો કે મુક્ત પતન કરાવું, એવું મેં તમને કીધેલું. હું કોઈ પદાર્થને આ એજ હાઈટ છે ત્યાંથી પડતો મૂકું, એટલે કે એ મુક્ત પતન કરશે કઈ તરફ? તો કે અધો દિશામાં, અને આ જે કઈ સપાટી છે તે સપાટી પર પહોંચે છે. તો ત્યારે આપણે શું કહેતા હતા? તો કે જ્યાંથી ગતિની શરૂઆત થાય છે તે પોઈન્ટ આગળ તેના વેગનું મૂલ્ય શું હશે? શૂન્ય. અને એ જ હાઈટ છે જેને લીધે તમને અહીંયા યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળતું હતું? એમ જી એચ. અને જેને આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ, સંદર્ભ સપાટી તરીકે, બરાબર છે? ત્યાં સ્થિતિ ઊર્જા મેં તમને શું કીધી હતી? ઝીરો. અને અહીંયા કંઈક તમને વેગ મળતો હશે વી, જેનું મૂલ્ય આપણે શું મળતું હતું? અંડર રૂટ ટુ જી એચ, જે તમે જાણો જ છો. તો અહીંયા યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, તો અહીંયા કે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું મળતું હતું? તો કે અહીંયા આપણે કે ઇઝ ઇક્વલ્સ ટુ એમ જી એચ મળતું હતું. અને અહીંયા વી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, તો કે ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એમ ડી સ્ક્વેર પરથી આપણે કે ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? ઝીરો. જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, મેં તમને કીધું હતું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એ ડી. તો એ શું હોય? જી. ડી અહીંયા શું છે? સ્થાનાંતર, એટલે જે કેટલું થશે? એચ. વી ઝીરો શું છે અહીંયા? ઝીરો. તો વી સ્ક્વેર બરાબર ટુ જી એચ, તો વી બરાબર અંડર રૂટ ટુ જી એચ, બરાબર છે? જે મેં તમને અહીંયા લખેલું છે. તો જો અહીંયા તમે યુ પ્લસ કે કરો અને અહીંયા પણ યુ પ્લસ કે કરો, તો અહીંયા તમને E ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? એમ જી એચ. અહીંયા તમને E ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? એમ જી એચ. કેમ કે E ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાય? યુ પ્લસ કે, જે મેં તમને સમજાવ્યું. પછી મેં તમને કીધેલું કે જો પદાર્થ અહીંયાથી સપાટી સુધી નથી ગતિ કરતો, ધારો કે આપણે અહીંયા સુધીની ગતિને ધ્યાનમાં લઈએ છીએ, તો આ જે કાંઈ હાઈટ છે એને હું એમ કહું તમને કે એચ બાય ટુ છે, તો પણ તમે અહીંયા કંઈક વી મેળવશો, જે વી શું થઈ જશે? તો કે વી ઝીરો તો ઝીરો છે, અને અહીંયા જે કાંઈ સ્થાનાંતર છે એ શું થઈ જવાનું છે? એચ બાય ટુ. તો જો તો ટુ ટુ કેન્સલ, કેમ કે એચ માઇનસ એચ બાય ટુ એટલે આટલું જે કાંઈ સ્થાનાંતર છે કેટલું હશે? એચ બાય ટુ જ. તો v ઇઝ ઇક્વલ ટુ શું મળશે? અંડર રૂટ જી એચ, અથવા તમારે જો v સ્ક્વેર ની વાત કરવી તો શું લખાય? જી એચ. તો અહીંયા v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળવાનું છે? જી એચ. અને v ઇઝ ઇક્વલ ટુ શું મળવાનું છે? અંડર રૂટ જી એચ. તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ જી એચ. તો જો તો ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? એમ જી એચ બાય ટુ. સ્થિતિ ઉર્જા અહીંયા કેટલી હશે? તો કે એમ જી એચ બાય ટુ, એટલે એ પણ શું થઈ ગઈ? એમ જી એચ બાય ટુ. તો એમ જી એચ બાય ટુ, એમ જી એચ બાય ટુ એટલે કે હાફ એમ જી એચ પ્લસ હાફ એમ જી એચ. તો અહીંયા તમને ઈ કેટલો મળશે? તો કે અહીંયા પણ ઈ આપને એમ જી એચ જ મળશે, બરાબર છે? એટલે જો તો તમે એવું કહી શકો કે અહીંયા જે કઈ
થાય યાંત્રિક ઉર્જા છે એટલી જ યાંત્રિક ઉર્જા અહીંયા પહોંચ્યો છે પદાર્થ તો પણ છે અને એટલી જ યાંત્રિક ઉર્જા પદાર્થ અહીંયા સુધી ગતિ કરીને આવશે તો પણ હશે. ત્યારબાદ મેં તમને એક ઉદાહરણ અહીંયાનું આપેલું, મેં તમને કીધેલું કે જો અહીંયા h જે છે હાઈટ જે છે એ 3/4 h હોય, કેમ કે જો તમે ચાર સરખા ભાગ કરો તો આવી રીતે થશે, એમાંથી આ શું થઈ ગયા ત્રણ ભાગને એડ થઈ ગયા તો આટલો ભાગ કેટલો છે, એક ભાગ કેવો છે, બરાબર. એટલે કે આ શું થઈ ગયું 0.25 h, એટલે પદાર્થ જે કંઈ સ્થળાંતર કરવાનો છે કેટલું કરશે 0.25 h અથવા તો h બાય 4. તો એ પ્રમાણે તમે અહીંયા વેલ્યુ પુટ અપ કરશો બરાબર છે સ્થાનાંતરની, તો તમને એ મુજબ કંઈક વી મળશે. અને જેમાં પણ આપણે અભ્યાસ કરી ગયા હતા કે તમે જો ગતિ ઉર્જાને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરશો તો અહીંયા જે કાંઈ સ્થિતિ ઉર્જા છે ને એટલું જ તમને મૂલ્ય મળશે, એટલે કે 0.25 ત્યાં તમને ગતિ ઉર્જા મળતી હતી 0.25 mgh અને સ્થિતિ ઉર્જા કેટલી મળતી હતી 0.75 mgh. તો બેનો સરવાળો કરો તો mgh થઈ ગયું. તો તમે એવું કહી શકો કે પદાર્થની યાંત્રિક ઉર્જાનું શું થાય છે, સંરક્ષણ થાય છે, જે આપણે વિગતે અભ્યાસ કરી પણ ચૂક્યા છીએ અને અહીંયા પણ આપણે ફરીથી એકવાર જોઈ લીધું. જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો વિદ્યાર્થી મિત્રો તો ત્યાં તમને છે ને અહીંયા h સ્વરૂપે અથવા h બાય 2 3h બાય 4 એવી હાઈટ સ્વરૂપે નથી સમજાવ્યું, ત્યાં તમને એવું કીધેલું છે કે કોઈ પદાર્થ કેપિટલ h ઊંચાઈથી પડતો મૂકવામાં આવે અને સપાટી પર પહોંચે, બરાબર છે. તો સપાટી પર પહોંચે ને ત્યારે અહીંયા જો તો h is equals to 0 હશે અહીંયા અથવા x is equals to 0 હશે અને અહીંયા તમને x બરાબર શું મળવાનું છે h, તો અહીંયા v શું છે 0, અહીંયા કંઈક v હશે તો એ સૂત્ર ઉપરથી મેળવે છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર is equals to 2g કેપિટલ h થઈ જશે, v0 0 એટલે જતો રહેશે v સ્ક્વેર બરાબર 2gh, તો k is equals to શું લખાશે હાફ mv સ્ક્વેર 2gh મૂકો એટલે શું મળશે mg કેપિટલ h, બરાબર છે. જે તમારે ખાસ નોંધવું અહીંયા v is equals to અંડર રૂટ 2g કેપિટલ h, આપણે સ્મોલ h મૂકીએ અહીંયા કેપિટલ h છે, અહીંયા શું મળે છે તો કે અહીંયા k is equals to 0 અને u is equals to શું થઈ જશે mg કેપિટલ h, તો e is equals to શું થાય u plus k is equals to mg કેપિટલ h. તો અહીંયા પણ જો તો સ્થિતિ ઉર્જા આપણે જેને રેફરન્સ લેતા હોય શું લેતા હોય છે 0, ગતિ ઉર્જા શું છે mg કેપિટલ h, તો e is equals to શું થઈ ગયું u plus k is equals to mg કેપિટલ h. અને ત્યારબાદ તમને એવું કીધું છે જ્યારે પદાર્થ કેપિટલ h ઊંચાઈથી પડતો મૂકવામાં આવે અને અહીંયા જમીનથી સ્મોલ h જેટલી હાઈટે પહોંચે ત્યારે પણ એની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું જ હશે, આપણે h બાય 2 લીધું તો અહીંયા સ્મોલ h લીધું છે અહીંયા કેપિટલ h લીધું છે, બરાબર છે. તો એમાં તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કેમ કે અહીંયા જો ચેક કરો v શું હશે તો કે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, કેમ કે v 0 0 જ છે બરાબર, એટલે હું ત્યાં નથી લખતો, તો અહીંયા શું લખીએ છીએ આપણે 2a, a એટલે g થઈ જશે d એટલે સ્થાનાંતર, અહીંયા સ્થાનાંતર કેટલું થશે કેપિટલ h માઇનસ સ્મોલ h, કેમ કે આખી હાઈટ જે છે કેપિટલ h છે આટલી કેટલી છે સ્મોલ h, તો કેપિટલ h માઇનસ સ્મોલ h એટલું શું કરશે સ્થાનાંતર કરશે તો કેપિટલ h માઇનસ સ્મોલ h. તો જો k તમને શું મળી જશે તો કે હાફ m v સ્ક્વેર, એટલે v સ્ક્વેર એટલે 2g કેપિટલ h માઇનસ સ્મોલ h, 2 2 કેન્સલ, તો ગતિ ઉર્જા શું મળી mg કેપિટલ h માઇનસ સ્મોલ h, k ઇઝ ઇક્વલ્સ ટુ શું મળે છે mg કેપિટલ h માઇનસ સ્મોલ h, અને અહીંયા સ્થિતિ ઉર્જા શું હશે તો કે mg h, h આઈ કેટલી જશે તો e ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે mg h પ્લસ mg કેપિટલ h માઇનસ mg સ્મોલ h, આપણે બ્રેકેટ છૂટો કરી દીધો બરાબર છે, કે mg જે છે આની સાથે ગુણાશે માઇનસ mg આની સાથે ગુણાશે, તો જો mg h mg h કેન્સલ શું મળશે mg કેપિટલ h, એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે જે તમને આ રીતે પણ ત્યાં દર્શાવેલું છે. એટલે તમારે જો ક્યારેક કોઈ એક્ઝામ્પલ એ રીતનો હોય અને સંરક્ષી બળ તમને ત્યાં કહી દીધું છે તો તમે વિદ્યાર્થી મિત્રો આપણે આને h is equals to 0 આઈ કહીએ છીએ ત્યાંની આપણે યાંત્રિક ઉર્જાને e 0 વડે દર્શાવતા હોઈએ, આ હાઈટ કેટલી છે કેપિટલ h એને આપણે e h વડે દર્શાવી શકીએ અને સ્મોલ h હાઈટ જે છે ત્યાં આપણે યાંત્રિક ઉર્જાને કેપિટલ e સ્મોલ h વડે દર્શાવી શકીએ. હવે જો
એ ધ્યાન રાખવાનું કે જ્યાં સંદર્ભ સપાટી લીધેલી છે ત્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય હશે. તો માત્ર ને માત્ર ત્યાં તમને શું મળશે? ગતિ ઊર્જા મળશે. ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? હાફ એમવી સ્ક્વેર. તો આ જ મળશે. તો ત્યાં તમારે વી વેલ્યુ લેવાનું. એટલે વી મળી જાય એટલે તમે ગતિ ઊર્જા મેળવી શકો. અને જે કઈ ગતિ ઊર્જા મળે એ તમારી શું થઈ જશે? યાંત્રિક ઊર્જા થઈ જશે. તો અહીંયા આપણે લખી શકીએ mg કેપિટલ h. અહીંયા પણ mg કેપિટલ h, એટલે અહીંયા પણ mg કેપિટલ h, બરાબર છે? પરંતુ તમારે જો અહીંયા કેવું હોય તો તમે એવું કહી શકો માત્ર હાફ mv સ્ક્વેર. અને અહીંયા જે v છે એને આપણે vf કહી દઈએ, તો vf સ્ક્વેર, બરાબર. પછી h હાઈટ છે ત્યાં તમને શું મળે છે? તો કે ત્યાં આપણે સ્થિતિ ઊર્જા જ મળે છે. ગતિ ઊર્જા શું છે? શૂન્ય છે. તો અહીંયા લખાય mg કેપિટલ h. હવે જો આ પોઈન્ટ આગળ શું થાય છે? h હાઈટ વાળા પોઈન્ટ આગળ તો કે ત્યાં ગતિ ઊર્જા પણ છે અને સ્થિતિ ઊર્જા પણ છે. તો તમારે તો અત્યારે લખવું હોય શું લખી શકો? mv સ્ક્વેર. પણ અહીંયા h હાઈટ એ v લેવાનો, બરાબર. પ્લસ અહીંયા શું થઈ જશે? તો કે mg h. આ થઈ ગયું ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. એટલે ખાસ યાદ રાખજો, આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા મેળવીશું, ત્યારબાદ આપણે તેના માટે પણ આ કહી શકશું. કેમ કે સ્પ્રિંગ બળ જે છે ને એ પણ સંરક્ષિત બળ છે, જે આપણે પ્રૂવ કરવાના છે. તો ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જે છે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જે છે ત્યાં અનુક્રમે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા શૂન્ય હશે. એટલે જો પ્રારંભિકની વાત કરતા હોય, પ્રારંભિક સ્થાનની, જ્યારે કોઈ હાઈટ પરથી પદાર્થને છોડવામાં આવે ત્યારે એની પાસે માત્ર ને માત્ર શું હશે? સ્થિતિ ઊર્જા હશે, ગતિ ઊર્જા હશે નહીં. અને જ્યારે તે સપાટી પર પહોંચશે ત્યારે રેફરન્સને આપણે શું લેતા હોઈએ છીએ? યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બરાબર. તો ત્યારે માત્ર ગતિ ઊર્જા હશે. અને જ્યારે પદાર્થ પ્રારંભિક સ્થાનેથી અંતિમ સ્થાને પહોંચે છે, એ દરમિયાન વચ્ચેના કોઈ પણ બિંદુ આગળ પદાર્થને સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બંને હશે, એટલે ત્યારે તમારે બંનેનો સરવાળો કરવા પડે છે, બરાબર છે? જેની તમારે ખાસ નોંધ લેવી. પછી ડાયરેક્ટલી દર વખતે તમે ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા બરાબર યાંત્રિક ઊર્જા એવું કાંઈ લખી શકો નહીં, બરાબર. જેની તમારે નોંધ લેવી. મેં તમને શું કીધું? તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે રેફરન્સ સપાટી લેતા હોય ત્યાં સ્થિતિ ઊર્જા બરાબર ઝીરો, એટલે ત્યાં તમને માત્ર ગતિ ઊર્જા મળશે. જે હાઈટ પરથી તમે પદાર્થને મૂકો છો તે હાઈટ પર તમને માત્ર ને માત્ર સ્થિતિ ઊર્જા મળશે, ગતિ ઊર્જા શૂન્ય હશે. કેમ કે જે ક્ષણે આપણે છોડીએ છીએ પદાર્થને ત્યારે v is equal to શું હોય? ઝીરો હોય. અને એ જે કાંઈ આપણે હાઈટ લઈએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, તે હાઈટ હર હંમેશ તમારે h is double less than r e જ લેવી પડે. એટલે કે રેડિયસ ઓફ અર્થ કરતા h જે છે એ ઘણો નાનો લેવો પડશે. કેમ કે જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જાઓ તેમ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય ઘટતું જાય છે, જે આપણે પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણમાં જોવાના છીએ. અને જેમ જેમ તમે સપાટીથી કેન્દ્ર તરફ એટલે કે ઊંડાઈ તરફ જશો, ઊંડે જશો, તેમ તેમ પણ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય ઘટે છે, જે આપણે વિગતે ચર્ચા પ્રકરણ 8 માં કરવાના છીએ. તો આપણે જ્યારે કોઈ સપાટી પરથી h ઊંચાઈ ધરાવતા કોઈ પણ બિંદુ આગળથી પદાર્થને મુક્ત પતન કરાવીએ છીએ અથવા પડતો મૂકીએ છીએ, ત્યારે જે કાંઈ હાઈટ લઈએ છીએ તે હાઈટ h ડબલ લેસ ધેન r એ જ હશે, બરાબર છે? પૃથ્વીની સપાટીથી તમે એમ કહી દો કે 7000 કિલોમીટર ઊંચાઈ, તો ના ચાલે. શું કરવા? કેમ કે એની રેડિયસ જ 6400 કિલોમીટર છે, એના કરતાં તમે બહુ નાનું મૂલ્ય લઈ શકો નહીં, બરાબર. જેની તમારે ખાસ નોંધ લેવી, અને તો જ આપણે જીની અચળ લઈ શકીએ. બાકી આપણે જીની અચળ લઈ શકીએ નહીં, જેની તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. તો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા તમારે મેળવવી હોય એના માટે સૌ પ્રથમ તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મેળવવું પડે. અને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય તમારે મેળવવું હોય એના માટે તો સૌ પ્રથમ તમારે સ્પ્રિંગ બળ મેળવવું પડે. તો સ્પ્રિંગ બળ શું છે, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શું છે, કઈ રીતે મળતું હોય છે, અને સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે કે અસંરક્ષી બળ છે તે પણ આપણે ચેક કરવું પડે. અને જો સ્પ્રિંગ બળ સંરક્ષી બળ હોય
તો અને તો જ આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા મેળવી શકીએ. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે હું તમને સ્પ્રિંગ બળ એવો શબ્દનો ઉલ્લેખ કરીશ ને, ત્યારે તમારે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ જ સમજવાનું છે. અને વાસ્તવમાં એ જ છે, પરંતુ તેને જનરલી સ્પ્રિંગ બળ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે? તો સમજીએ ચાલો આપણે. સૌ પ્રથમ તો સ્પ્રિંગ બળ, સ્પ્રિંગ બળ એટલે એફએસ, સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ સ્પ્રિંગ હોય એને આપણે જો સહેજ ખેંચી અને પછી મૂકી દઈએ તો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ધારો કે આવી કોઈ સ્પ્રિંગ છે, એને હું બંને બાજુથી સહેજ ખેંચું છું પછી મૂકી દઉં, શું કરશે? પાછી અતિ એકલન થઈ જશે. તો સ્પ્રિંગે અહીંયા શું કર્યું? પોતાની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી, એટલે કે ફરી પાછી પોતાની જે કઈ સ્થિતિ હતી પ્રારંભિક એ મેળવી લીધી. જો તમે આવી રીતે એને જ્યારે ખેંચો છો અને પછી મૂકી દો છો, તો જ્યારે તમે ખેંચીને આ પોઈન્ટ આગળ આવી રીતે પકડી રાખેલી હતી, બરાબર છે, ત્યારે તમે હજી કંઈક બળ લગાડતા હતા, પરંતુ એ ખેંચાતી નહોતી. સમજો, એક લિમિટ આવી ગઈ ત્યાં સુધી તમે ખેંચો, પછી તમે મૂકી દેશો, શું થશે? પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો એનો મતલબ શું થયો? તો કે હવે તો તમે બળ લગાડવાનું બંધ કરી દીધું હતું, તમે તો મૂકી દીધી હતી સ્પ્રિંગને, તો એને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી. એનો મતલબ એવો થયો કે તમે જે કાંઈ બળ લગાડ્યું હતું ને, એની વિરુદ્ધ દિશામાં એ બળ લગાડતી હતી સ્પ્રિંગ. મારે તમને આ વસ્તુ સમજાવવી હોય તો આપણે અન્ય પણ ઉદાહરણથી સમજાવી શકીએ. આપણી કોઈ પેન હોય, તે પેનમાં સ્પ્રિંગ હોય છે. પછી તમે કોઈ બાઇક છે, એનું જે કાંઈ સ્ટેન્ડ હોય તેમાં પણ સ્પ્રિંગ હોય છે. અને તે બંને સ્પ્રિંગ જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે, એ બંને સ્પ્રિંગ કંઈક અલગ પ્રકારની છે. એક નરમ છે ને એક કડક છે, એવું કહી શકાય. શું કરવા? કેમ કે પેનમાં જે કાંઈ સ્પ્રિંગ હોય છે ને, એને તમે આમ સહેજ ખેંચીને મૂકી દેશો ને, તો પોતાનો મૂળ જે કાંઈ આકાર હતો એ પ્રાપ્ત કરી લેશે, અથવા તો કે પોતાનું જે કાંઈ મૂળ સ્વરૂપ હતું એ ધારણ કરી લેશે. જ્યારે તમે એને વધારે ખેંચી લેશો ને, તો શું થઈ જશે? ખેંચાઈ જશે, લાંબી થઈ જશે, પછી પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતી નથી. જ્યારે બાઇકની જે કાંઈ સ્ટેન્ડની સ્પ્રિંગ છે, એને તમે ખૂબ જ મોટા મૂલ્યનું બળ લગાડશો ને, તેમ છતાં એ થોડીક જ ખેંચાય છે, અને પછી તમે મૂકી દેશો તો અતિ એવી એવી થઈ જશે. શું કરવા? કેમ કે એને બહુ સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું છે. જ્યારે તમારે એના પર બળ વધુ લગાડવું પડે છે, તેમ છતાં એ સ્થાનાંતર ઓછું કરે છે. જ્યારે પેનની જે કાંઈ સ્પ્રિંગ છે ને, એ સ્પ્રિંગમાં તમે સહેજ અમથું બળ લગાડશો એટલે તરત સ્થાનાંતર વધુ કરશે, એવું કહી શકાય, કે લંબાઈમાં ફેરફાર વધુ થઈ જાય છે. તો એક નરમ સ્પ્રિંગ છે પેન વડે, અને જે કાંઈ સ્ટેન્ડ વડે આપણે જે સ્પ્રિંગની વાત કરી, કેવી છે? કડક સ્પ્રિંગ છે. બરાબર? તો તમે જો બળ લગાડતા હોવ છો જ્યારે સ્ટેન્ડ વડે સ્પ્રિંગ પર, ત્યારે તમને એવું કંઈક આભાસ થતો હોય છે કે એ સ્પ્રિંગ પણ સામું કંઈક બળ લગાડે છે. જો તમે એ સ્પ્રિંગ જે છે સ્ટેન્ડ વડે, એને તમે આમ લાંબો ટાઈમ ખેંચીને પકડી નહીં શકો. શું કરવા? કે તમે જ્યારે જેટલી ખેંચાતી હોય ને એટલી ખેંચી લો, પછી એને એમનું સંતુલિત અવસ્થા આવી જશે. સંતુલિત અવસ્થા એટલે કેવી અવસ્થા? કે જ્યાં ચોખ્ખું બળ શું હોય? શૂન્ય હોય. ખાસ સમજો, જો ચોખ્ખું બળ શૂન્ય હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ? સંતુલિત અવસ્થા કહેતા હોઈએ છીએ. તો એફ નેટ અથવા તો કે પરિણામી બળ એ વસ્તુ શું થઈ જશે? ઝીરો. તો ત્યારે જ સંતુલિત અવસ્થા હોય. એટલે કે તમે અહીંયા બંને બાજુથી ખેંચો છો અને પછી સ્પ્રિંગ ખેંચાતી નથી, એનો મતલબ શું થઈ ગયો? કે તમે જેટલું બળ લગાડો છો ને, એટલું જ બળ સ્પ્રિંગ વિરુદ્ધ દિશામાં લગાડતી હશે. અને એટલા માટે જ તમે જ્યારે મૂકી દો છો ને, ત્યારે તમારું બળ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તો પરિણામી બળ બરાબર શું થઈ ગયું? આ દિશામાં જ્યારે સ્પ્રિંગ બળ લગાડતી હતી, તો એ બળની અસર હેઠળ સ્પ્રિંગ પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરી લે છે. ખાસ સમજો, પરંતુ બધી સ્પ્રિંગમાં આવું નથી થતું, એ પણ તમે જાણો છો કે બધી જે કાંઈ સ્પ્રિંગ છે એ તમામ સ્પ્રિંગ આ રીતે નથી વર્તન ધરાવતું. કેમ કે અમુક હદ સુધી અમુક સ્પ્રિંગ સ્થિતિસ્થાપકતા ધરાવતી હોય છે, ત્યારબાદ તે સ્થિતિસ્થાપકતાનું વલણ ધરાવી શકતી નથી. કેમ કે એનામાં વિકૃતિ આવી ગઈ હોય છે. વિકૃતિ એટલે કે એનામાં જે કાંઈ ફેરફાર છે, બરાબર, એ ઘણો મોટો થઈ ગયો હોય છે. બરાબર? કેમ કે જો હું તમને પેનની સ્પ્રિંગની વાત કરતો, તો એ સ્પ્રિંગને તમે સહેજ નાના બળથી ખેંચો તો શું થશે? પછી મૂકી દો ત્યારે પોતાનું
મૂળ જે કંઈ સ્થાન હતું તે મેળવી લેશું. જ્યારે એને વધુ બળ લગાડી દેશો ને પછી શું થશે, પછી તમે મૂકશો તો ફરી પાછી જેવી હતી એવી થતી નથી. બરાબર, એટલે જે નાની સ્પ્રિંગ છે બરાબર તેમાં શું થયું તો કે અમુક હદ સુધી સ્થિતિસ્થાપકતા હતી, ત્યારબાદ સ્થિતિસ્થાપકતા નથી. એવી જ રીતે તમે જો કોઈ રબર લ્યો, ઇલાસ્ટિકની વાત કરો તો રબરમાં પણ એવું હોય, અમુક હદ સુધી તમે એને ખેંચશો અને મૂકી દેશો પોતાનું મૂળ જે કાંઈ આકાર હતો એ પ્રાપ્ત કરી લેશે. પછી બહુ વધારે ખેંચાઈ જાય શું થઈ જાય, તૂટી જાય. પછી તમે ઘણી બધી વાર એવી રીતે પ્રોસિજર કર્યા રાખશો બરાબર છે, તો અંતે શું થાય તો કે એ જે કાંઈ રબર છે ને એની સાઇઝ મોટી થઈ જાય છે, એનામાં થોડો ઘણો ફેરફાર આવી ગયો. અને જેને આપણે શું કહેતા હોઈએ છીએ, વિકૃતિ કહેતા હોઈએ છીએ, જે આપણે પ્રકરણ 9માં અભ્યાસ કરવાના પણ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્પ્રિંગની વાત કરીએ. કેવી સ્પ્રિંગની? તો કે આદર્શ સ્પ્રિંગની, જે મેં તમને સ્પ્રિંગના ઉદાહરણ આપ્યા ને એવી સ્પ્રિંગ નહીં. કેવી સ્પ્રિંગ? આદર્શ સ્પ્રિંગ. એટલે આદર્શ સ્પ્રિંગમાં શું થતું હશે તો કે તમે એને ખેંચો કે દબાણ આપો. જો આપણે ખેંચીને એની લેન્થમાં ફેરફાર કરીએ અથવા એને દબાવો બરાબર છે, તો બંને કિસ્સામાં પુનઃસ્થાપક બળ લાગતું જ હોય છે. હું તમને આમ કહું કે કોઈ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગને તમે હાથ વડે આમ દબાવો તો તમે એક હદ સુધી દબાવી શકો છો, પછી તમને શું લાગતું હોય કે સ્પ્રિંગ હવે સામું કંઈક બળ લગાડે છે, અને એના લીધે તમે પછી શું કરશો તો કે હાથ હટાવી લેશો એટલે સ્પ્રિંગ પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરી લેશે. અને એ જે કંઈ બળ છે એનો અનુભવ તમને એટલા માટે ત્યારે થાય છે કે જ્યારે એ સંપૂર્ણ જેટલું મેક્સિમમ સંકોચાતી હોય ને એટલું સંકોચાઈ જશે ને ત્યારે જ થશે. શું કરવા? કેમ કે તમે જ્યારે એને નાનું સંકોચન આપશો ને ત્યારે જે વિરુદ્ધ દિશાનું જે કંઈ પુનઃસ્થાપક બળ છે ને એ પણ નાનું હશે. ખાસ સમજો, હું તમને એમ કહું કે આ કોઈ સપાટી છે એની સાથે આવી રીતે કોઈ સ્પ્રિંગ જે છે તેને મેં જડેલી છે આ સપાટી સાથે. હવે હું સ્પ્રિંગ પર કંઈક સૂક્ષ્મ બળ લગાડું છું જેના લીધે સ્પ્રિંગ આટલી સંકોચાય છે. તો અત્યારે હું જે કાંઈ આના ઉપર બળ લગાડીશ ને ત્યારે મને વિરુદ્ધ દિશાના બળનો બહુ ભાસ નથી થતો. શું કરવા? મારું લગાડેલું બળ ઓછું છે એટલા માટે પુનઃસ્થાપક બળ પણ ઓછું હશે, કેમ કે એને મૂળ સ્થાન પ્રાપ્ત કરવા માટે જો તો પુનઃસ્થાપક બળને શું કરવાનું છે તો કે આ દિશામાં કાર્ય કરવાનું છે. અને કેટલું? તો કે આટલું જ સ્થાનાંતર કરવા માટે. હવે હું મારા બળની અસર હેઠળ ધીમે 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 કરીને આ સ્પ્રિંગને અહીંયા સુધી સંકોચિત કરું છું. હવે આપણે એવું લાગતું હોય કે હવે જો આમ પકડી રાખશો ને તો હવે એ સ્પ્રિંગ નીચેથી કંઈક વધુ બળ લગાડે છે એવું તમને લાગતું હશે. શું કરવા? કેમ કે હવે એ જે કાંઈ સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ છે એને આટલા સ્થાનાંતર માટે કાર્ય કરવું પડે છે. બરાબર છે? જો ખાસ સમજો, એટલે હવે સ્થાનાંતર વધી ગયું એટલે કાર્યને વધુ કરવું પડશે, એટલા માટે અહીંયા જે કાંઈ બળ લાગતું છે ને વિરુદ્ધ દિશામાં એ પણ કેવું હશે? વધુ હશે. જે બળ કયું હોય છે? પ્રેમનું પુનઃસ્થાપક બળ. એટલા માટે જે તમે બળ જે કંઈ નીચે તરફ લગાડતા હતા ને એના મૂલ્ય જેટલું જ હશે, પરંતુ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. આપણે આને એફએસ કહી દઈએ. પરંતુ આપણે અહીંયાથી હાથ હટાવી લઈએ છીએ, બળ હટાવી લઈએ છીએ ને એટલા માટે આ બળની અસર હેઠળ સ્પ્રિંગ ફરી પાછું પોતાનું મૂળ જે કાંઈ સ્થાન હતું એ પ્રાપ્ત કરી લેશે. બરાબર? એટલે તમારે ખાસ સમજવાનું, એટલે આજે કાંઈ બળ છે ને કોના પર આધારિત છે તો કે સ્થાનાંતર પર આધારિત છે. એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. તમે જેટલું વધુ સ્થાનાંતર કરાવશો તમારા બળની અસર હેઠળ એટલું જ વધુ કાર્ય કોને કરવું પડશે તો કે સંરક્ષી બળને અથવા તો કે સ્પ્રિંગ બળને કરવું પડશે. કેમ કે સ્પ્રિંગ બળ જે છે એ સંરક્ષી બળ જ છે જે હમણાં આપણે જોવાના છે. તો સ્પ્રિંગ બળ જે છે તે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ શું છે? ડેલ્ટા એક્સ. અને સ્પ્રિંગ બળ માટે આપણે અચાનક લઈ લઈએ છીએ સ્મોલ કે. બરાબર છે? કે એફએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડેલ્ટા એક્સ. કેમ કે સ્પ્રિંગ બળ જે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હશે, જ્યાં અહીંયા ડેલ્ટા એક્સ છે એ આપણે સ્પ્રિંગને કરાવેલું શું હશે? સ્થાનાંતર હશે. મૂળ સ્થિતિ હતી. મૂળ સ્થિતિ કઈ હતી? આ. બરાબર? જેની તમારે ખાસ નોંધ લેવી. અને વિદ્યાર્થી મિત્રો, જો મેં તમને જે કંઈ સમજાવ્યું એ શેના માટે સમજાવ્યું તો કે મૂળ સ્થિતિએ જતી રહેશે, મૂળ સ્થિતિએ જતી રહેશે. તમને એવું થતું હશે
સર એવી સ્પ્રિંગ તો ક્યાં છે કે જે મૂળ સ્થિતિએ ફરી પાછી જતી હોય એવી કામનો જો અદ્ભુત તો આ જે કંઈ મેં તમને કીધું આ હુક નામના વૈજ્ઞાનિકે આપેલો સંબંધ છે અને આને કહેવામાં આવે છે હુકનો નિયમ fs is equals to minus a delta x અને જે આપણે મૂળ જે સ્થિતિ હોય છે તેને આપણે x બરાબર 0 લેતા હોઈએ છીએ તો આ જે કે સ્થાનાંતર થયું એ સમજી લો કે x જેટલું છે સમજી લો સ્થાનાંતર જે કંઈ થયું x જેટલું છે તો ડેલ્ટા x ને તમે શું લખી શકો x પણ લખી શકો તો એટલા માટે તમે જો જોશો તો તમને એવું આપેલું છે fs બરાબર minus kx જ્યાં x શું હશે તો કે મૂળ સ્થિતિએથી સ્પ્રિંગને કરાવેલું સ્થાનાંતર અથવા તો કે સ્પ્રિંગને જે કંઈ સંકોચન કરાવવામાં આવેલું છે તે અથવા સ્પ્રિંગને ખેંચી હોય તો જે કાંઈ ખેંચાણને લીધે એની લેન્થમાં ફેરફાર થયો છે એ અથવા તો કે સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર મૂળ આ છે હવે જો તો કેટલો ફેરફાર થયો તો કે આટલો ફેરફાર થયો બરાબર છે તો એ રીતે તમારે સમજવાનું છે તો મેં તમને જે હમણાં સમજાવ્યું કીધું મિત્રો કે તમને એવું થતું હશે કે આવું જે કંઈ છે એનું પાલન કરતી સ્પ્રિંગ કઈ તો કે હુકના નિયમનું જો આ નિયમ કોણે આપેલો છે હુકના વૈજ્ઞાનિકે અને આ માત્રને માત્ર કોના માટે તમે કહી શકો તો કે જે ફરી પાછી સ્પ્રિંગ મૂળ સ્થિતિ પોતાની પ્રાપ્ત કરતી એના માટે એટલે કે સ્થિતિસ્થાપકતા જે છે એની સંપૂર્ણ 100% સ્થિતિસ્થાપકતા હોય એના માટે જ તમે આવું કહી શકો એટલે જે સ્પ્રિંગ હુકના નિયમનું પાલન કરતી હશે એને આપણે શું કહીશું આદર્શ સ્પ્રિંગ કહીશું બરાબર છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 માં તમારે લેબોરેટરીમાં આના રિલેટેડ એક પ્રેક્ટિકલ પણ આવે છે જેમાં તમને જે સ્પ્રિંગ આપેલી છે એ હુકના નિયમનું પાલન કરતી હશે અને એ સ્પ્રિંગ જે છે તે દળ રહિત હશે બરાબર છે જો સ્પ્રિંગ જે છે એક મેં તમને શું કીધું હુકના નિયમનું પાલન બીજું શું કીધું દળ રહિત હશે જ્યાં તમારે અહીંયા છે ને આ બાજુ તમને સ્કેલ આપવાનો હોય છે માપ પછી પછી ત્યાં તમારે શું કરવાનું થતું હોય છે તો કે અહીંયા જે કંઈ સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગ પર જ્યારે કોઈ દળ લટકાવેલું નહીં હોય અહીંયા કોઈ દળ નથી બરાબર છે 0 છે સમજો ત્યારે અહીંયા તમને સોય હશે ત્યારે તમારે અહીંયા જોઈ લેવાનું કે જે કાંઈ લેન્થ છે એ શું છે પછી ત્યારે જ્યારે તમે અહીંયા 100 ગ્રામનું દળ મૂકશો એટલે શું થશે તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ એમજી જેટલું લાગતું હશે તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સરક્ષી બળ છે અને સરક્ષી બળ વડે કંઈક કાર્ય થયું છે એટલે આનું કંઈક સ્થાનાંતર થયું છે ધારો કે અહીંયા આવે છે આ લેન્થ તમારે ચેક કરી લેવા એટલે તમને ડેલ્ટા એક્સ મળી ગયો બરાબર છે તો ડેલ્ટા એક્સ મળી જાય અથવા તો કે એક્સ મળી જાય તો સ્પ્રિંગ બળ મળી જાય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મળી જાય કે મળી જાય જે તમારે મેળવવું હોય તે મળી શકે હું 100 ગ્રામની જગ્યાએ 200 ગ્રામ મૂકું તો તમે જાણો છો શું થશે તો કે સ્પ્રિંગ વધુ ખેંચાયેલી હશે જે તમે જાણો છો તો અહીંયા ક્યાંક પહોંચશે તો ત્યારનું જોઈ લેવાનું સ્થાનાંતર શું છે બરાબર એના માટે સ્પ્રિંગ અચાનક ચેક કરો તો એનો એ જ આવશે કેમ કે અચાનક છે કેમ કે કે બરાબર શું થઈ જશે તો કે મેં અહીંયા તમને કીધું એ મુજબ fs ના છેદમાં x જેવું સીમાઈ આ તો અચાનક છે તો સ્થાનાંતર જે છે ઈ સ્પ્રિંગ બળના સમપ્રમાણમાં હશે બરાબર અથવા સ્પ્રિંગ બળ જે છે ઈ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે તો હુકના નિયમનો પાલન કરતી સ્પ્રિંગ જે હોય જે કેવી હશે દળ રહિત હશે તેના માટે સ્પ્રિંગ બળને વ્યાખ્યાયિત કરેલું છે fs બરાબર માઇનસ k ડેલ્ટા x અને સ્પ્રિંગ બળ જે છે તેના માટે હું તમને કહું આવી કોઈ સપાટી છે અહીંયા કોઈ દિવાલ છે આ દિવાલ સાથે જે આપણે સ્પ્રિંગની વાત કરી આદર્શ સ્પ્રિંગની એનો એક છેડો જોડેલો છે અને બીજા છેડે ધારો કે અહીંયા એમ દળ જોડેલું છે આ જે કઈ સ્થિતિ થશે એની શું હશે મૂળ સ્થિતિ હશે ત્યારબાદ આપણે એક આવી સિચ્યુએશન લઈએ
તો કે આમાં આપણે આ દિશામાં કંઈક બળ લગાડેલું છે, આમાં આપણે શું કરેલું છે, આ દિશામાં કંઈક બળ લગાડેલું છે. અહીંયા જો તો મૂળ સ્થિતિ છે કે x બરાબર શું હશે 0, અને અહીંયા તમને કંઈક x બરાબર મળતું હશે જ્યાં તમને આપણે મેક્સિમમ સ્થાનાંતર આટલું થતું હોય, આપણે x મેક્સિમમ લઈ લઈએ બરાબર. તો આના માટે સ્પ્રિંગ બળ જે છે fs -kx લખાશે, કેમ કે ડેલ્ટા x બરાબર શું હશે, x જ હશે જે કઈ છે, કેમ કે x પ્રારંભિક જે છે એ શું લીધો છે, મૂળ સ્થાન x બરાબર 0 બરાબર. તો જ્યાં k શું હશે, જ્યાં k એ અથવા ડાયરેક્ટલી પ્રોપોઝ સ્પ્રિંગ અચળાંક બરાબર છે. મેં તમને કીધું ને fs = -k ડેલ્ટા x, અહીંયા માઇનસ કે x પણ લખી શકાય જ્યાં x 0 બરાબર 0 બરાબર. તો તમે આવું લખી શકો, આપણે જનરલી જે મૂળ સ્થાન ત્યાં x ને શું કરતા હોઈએ છીએ, તો કે 0 વ્યાખ્યાયિત કરતા હોય, અથવા સંદર્ભ ત્યાં 0 લઈ લેતા હોઈએ છીએ બરાબર. તો fs બરાબર -k x. હવે જો કે નાનો હોય ને, તો સ્પ્રિંગ નરમ અને કે મોટો હોય તો સ્પ્રિંગ કડક હોય છે. આવું તમે કહી શકો શું કરવા, તો કે જો હું તમને એમ કહું કે કોઈ બે સ્પ્રિંગ છે, એ બંને સ્પ્રિંગ પર સમાન મૂલ્યનું બળ લગાડો છો, આ બંને સ્પ્રિંગ પર આપણે સમાન મૂલ્યનું બળ F આ દિશામાં લગાડીએ છીએ. હવે આ જે કંઈ બળ લગાડીએ છીએ ને, એ દરમિયાન જો મૂળ સ્થિતિ આટલી હતી ને, આ સ્પ્રિંગ આટલે પહોંચે છે, એટલે એનો એક્સ જે છે એ આપણે એક્સ ટુ કહીએ, અને એક નંબરની સ્પ્રિંગ અને બે નંબરની સ્પ્રિંગ કહીએ, અને આ જે બીજી સ્પ્રિંગ છે ને એ આટલે સુધી જાય છે. તો આનું સ્થાનાંતર કેટલું થઈ ગયું, એક્સ વન. તો જુઓ તો બળ સમાન હતું પણ આનું સ્થાનાંતર ઓછું થયું, આનું સ્થાનાંતર કેવું થયું, વધુ થયું. તો સ્પ્રિંગ બળ અથવા તો કે સ્પ્રિંગે લગાડેલું પુનઃસ્થાપક બળ બરાબર fs જે છે એ કેવું હશે, તો કે એ તો બંને માટે સમાન જ હશે. શું કરવા, તો કે આપણે લગાડેલું જે કંઈ બળ છે, આપણે લગાડેલું જે કંઈ બળ છે એના લીધે તમે જો આટલે સુધી સ્પ્રિંગને ખેંચી શકતા હોય ને, ત્યારે સ્પ્રિંગ એમને અહીંયા જો તો શું કરે છે, તો કે પોતાની સંતુલન સ્થિતિ જાળવી રાખે છે. ત્યાં સુધી જ્યાં સુધી આપણે બળ લગાડીએ છીએ ત્યાં સુધી, અને જેવી મૂકી દેશું પછી સ્પ્રિંગ બળ લાગશે એની અસર હેઠળ, આ જે કંઈ સ્પ્રિંગ છે એ કંઈક કાર્ય કરશે. જો સંતુલન સ્થિતિ છે ત્યારે સ્પ્રિંગ બળ લાગે જ છે, પરંતુ જ્યારે આપણે મૂકી દઈએ છીએ ને ત્યારે સ્પ્રિંગ બળ શું કરે છે, વર્ક કરશે, અને સ્પ્રિંગ જે છે એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. તો જો અહીંયા તમે શું લખી શકો, F બરાબર fs1. હવે અહીંયા પણ બળ એટલું જ લાગે છે ને, અહીંયા સુધી તમે ખેંચી શકો છો, પછી ખેંચાતી નથી. તો અહીંયા પણ સંતુલિત સ્થિતિ આવી કે અહીંયા F બરાબર fs2 બરાબર. પહેલી સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ, બીજી સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ, તો F તો બે ના સમાન હતા, તો fs1 = શું લખાય, fs2. તો આના માટે શું લખશો તમે fs, તો કે fs અહીંયા -k1 x1, અહીંયા -k2 x2, સ્થાનાંતર x2, અહીંયા સ્થાનાંતર x1, અહીંયા k જે છે એ k1, અહીંયા k જે છે અથવા કે k2. તો -k1 x1 - k2 x2 લખાશે, કેમ કે આ બંને સમાન જ હશે, ડાબી બાજુ એની સમાન તો જમણી બાજુ સમાન. તો જો x1 કેવો છે, નાનો છે, x2 કેવો છે, મોટો છે, તો k1 x1 ના ગુણાકારનું જે કંઈ તમને મૂલ્ય મળે છે એટલું જ મૂલ્ય k2 x2 ના ગુણાકારનું મળે છે. તો ક્યારે પોસિબલ હોય, તો કે x1 નાનો હોય ને તો k1 કેવો હોવો જોઈએ, મોટો હોવો જોઈએ, x2 મોટો હોય ને તો k1 k2 કેવો હોવો જોઈએ, નાનો હોવો જોઈએ, તો જ તમને ગુણાકારનું મૂલ્ય સમાન
મળે. તો જો અહીંયા કે મોટું છે કોના માટે, તો કે આ સ્પ્રિંગ માટે. તો સ્પ્રિંગ કેવી છે? કડક છે. કડક છે એટલા માટે બહુ ખેંચાતી નથી. અને આ સ્પ્રિંગ કેવી છે? નરમ છે. કેમ? કેમ કે એનો કે જે છે એ નાનો છે એવું તમે કહી શકો. તો આવી રીતે તમે ત્યાં લખી શકો કે જે સ્પ્રિંગ માટે કેનું મૂલ્ય નાનું હોય તે સ્પ્રિંગ નરમ હશે, જે સ્પ્રિંગ માટે કેનું મૂલ્ય મોટું હશે તે સ્પ્રિંગ કડક હશે, જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારેક કેનો એકમ અથવા પરિમાણ પૂછાય તો કેનો એકમ શું થઈ જશે? ન્યૂટન પર મીટર. જો fs ના છેદમાં x બરાબર કે ન્યૂટન પર મીટર. અને પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો કે જો ન્યૂટન પર મીટર છે, ન્યૂટન એટલે બળ, m1 l1 p minus 2 અને m એટલે l1 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 કેન્સલ. તો k નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો કે m1 L0 P minus 2 L0 P minus 2 બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. તો આ વાત તે સ્પ્રિંગ બળની. હવે જો તો સ્પ્રિંગ બળ વડે થતા કાર્યની વાત કરીએ, તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જે છે એ આપણે સૌ પ્રથમ જે મેં તમને અહીંયા વાત કરી ને કે એક કિસ્સો આપણે આ રીતનો લઈ લઈએ બરાબર છે, જ્યાં સ્થાનાંતર જે છે એ મેક્સિમમ આટલું થાય છે એટલે કે એક્સ એમ જેટલું થાય છે. સ્પ્રિંગ ની લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? x m છે. અને આપણે સ્પ્રિંગ ને શું કરીએ છીએ? ખેંચીએ છીએ બરાબર છે. જ્યારે કોઈ સ્પ્રિંગ ને x = 0 સ્થાને થી x = x m જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય. હવે તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય ડબલ્યુએસ બરાબર વર્ક ડન બાય સ્પ્રિંગ. હવે જો તો સ્પ્રિંગ બળ વડે થતા કાર્યને તમારે W બરાબર F ડેલ્ટા x અથવા W બરાબર xi to xm F of x dx બેમાંથી એક સૂત્ર વડે દર્શાવવું પડશે. આ સૂત્ર શેના માટે છે? તો કે અચળ બળ માટે. આ સૂત્ર કોના માટે છે? ચલ બળ માટે. સ્પ્રિંગ બળ કેવું છે, અચળ બળ કે ચલ બળ, તો એ ચેક કરવું પડે. તો કે સ્પ્રિંગ બળ જે છે એ ચલ બળ છે, જે તમારે લખી લેવું તમારી બુકનો જે કંઈ ઉપરનો ભાગ છે હાસ્યનો ભાગ ત્યાં કે સ્પ્રિંગ બળ ચલ બળ છે. શું કરવા? તો જો તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં સમજાવ્યું મુજબ કે હું સ્પ્રિંગને થોડીક ખેંચું અહીંયા સુધી કોઈ બળની અસર હેઠળ બરાબર, તો એ દરમિયાન જ્યારે તમે અહીંયા બળ લગાડો છો ત્યારે શું થતું હશે? તો કે ધીમે ધીમે આ જે કાંઈ બ્લોક છે એ સ્થાનાંતર કરે છે આ દિશામાં. હવે જ્યારે હું અહીંયા સુધી પદાર્થ પહોંચ્યો છે ત્યારે હું મૂકી દઈશ તો શું થશે? તો કે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લેશે. ત્યારે એને કરેલું કાર્ય કેવું હશે? ઓછું હશે, કેમ કે સ્થાનાંતર ઓછું છે. અને બળ જે છે ને એ બળ શું વેરી થતું હશે? તો કે હા, વેરી થતું હશે. તમે જો મેં હમણાં તમને કીધું હતું ને કે એને સંકોચિત કરશો સ્પ્રિંગને, તમે કંઈક બળ લગાડો છો, તમારા બળનું મૂલ્ય ફિક્સ છે, તેમ છતાં તમે જેમ જેમ એને સ્થાનાંતર કરાવો છો, મેં તમને સમજાવ્યું હતું સ્થાનાંતર ઓછું તો સ્પ્રિંગ બળ ઓછું હશે, જેટલું સ્થાનાંતર વધુ એટલું સ્પ્રિંગ બળ વધુ હશે બરાબર. કેમ? કેમ કે જો તમને ભાસ ત્યારે જ થાય છે સ્પ્રિંગ બળનો જ્યારે તમે એને સંપૂર્ણ જે મેક્સિમમ તમે જેટલું કરાવી શકતા હોય ને એટલું સંકોચિત કરી દેશો, ત્યારે તમને એવું થશે સ્પ્રિંગ હવે કંઈક સામું બળ લગાડતી જ જાય છે. તેમ છતાં જો એક હાથે મેળ નથી પડતો, તમે બે હાથે આમ એકદમ બળપૂર્વક સ્પ્રિંગને દબાવવાનો પ્રયત્ન કરો છો તો સેજ વધુ હવે દબાશે અને તમને શું થશે? હજી બળ જે સ્પ્રિંગનું હતું પહેલાં કરતાં એ શું થઈ ગયું? વધુ થઈ ગયું. તો એવું તમે જાણો છો. તો એટલા માટે અથવા સ્ટેન્ડની જે કંઈ સ્પ્રિંગની મેં તમને વાત કરી હતી, તમે પહેલાં નોર્મલી બળથી ખેંચી બરાબર છે તો તમને કંઈક સામા બળનો આભાસ થતો જ હોય છે,
હજી તમે વધુ ખેંચવાનો પ્રયત્ન કરશો, બળ ફૂલ લગાડશો તો શું થશે? તો કે થોડી ઘણું જો ખેંચાવ્યું તો ખેંચાશે, પણ હવે તમે એને લાંબો સમય આમ પકડી નહીં રાખો. શું કરવા? કેમ કે તમને એવું લાગતું હોય સામું બળ પણ કંઈક એટલું જ વધુ લાગે છે. કેમ? કેમ કે તમે કંઈક બળ વધાર્યું એટલા માટે તમને એવું લાગે છે કે સામું બળ વધી ગયું. કેમ કે એ સંતુલન સ્થિતિ છે. સંતુલન સ્થિતિ શું કહે છે? તો કે પરસ્પર વિરુદ્ધ દિશાના બળો જે હશે એ સમાન મૂલ્યના હશે. તમે બળ વધાર્યું, સામું બળ વધ્યું, એટલા માટે સ્પ્રિંગ બળ જે છે એ કેવું બળ છે? ચલ બળ છે. અને ચલ બળ હોય તો આપણે જાણીએ છીએ કે વર્ક અથવા તો કે કાર્ય જે છે એ xi થી xf fs dx વડે મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે fs જે છે એ fs શું છે? તો કે માઇનસ kx અથવા માઇનસ k ડેલ્ટા x, બરાબર છે? તો જો xi આપણે શું લીધો છે? 0. ખેંચાણ જે કઈ થયું એના લીધે જે કઈ સ્થળાંતર થયું કેટલું છે? તો કે x fs શું છે? માઇનસ kx dx. તો જો માઇનસ બાર k પણ બાર વધુ શું? 0 થી x એમ x dx. x નું સંકલન કરવાનું છે. શું થશે? ઘાતમાં એક નો વધારો, ઘણી ઘાત છેદમાં x square by 2. 0 થી x એમ is equals to minus k xn square by 2 minus 0. તો કાર્ય શું મળી ગયું? તો કે minus half k xn square. ws is equals to શું મળે છે તમને? તો કે ws is equals to minus half k xn square. આ થઈ ગયું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. જો તો અહીંયા સ્થાનાંતર જે છે એ xm લીધું છે, એની જગ્યાએ જો x લીધો તો સૂત્ર શું મળે? તો કે માઇનસ હાફ kx સ્ક્વેર. મે અહીંયા xf લીધો તો કે માઇનસ હાફ kx f સ્ક્વેર, બરાબર? એટલે તમારે ખાસ નોંધવું અહીંયા xm જે છે એ શું છે? તો કે સ્પ્રિંગની લેન્થમાં થતો ફેરફાર જ છે, સ્થાનાંતર જ છે, બરાબર છે? તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય તમને શું મળે? તો કે માઇનસ હાફ કે અહીંયા જે કઈ લંબાઈમાં થતો ફેરફાર છે એનો વર્ગ, બરાબર છે? જે ખાસ નોંધવું કે શું હશે? અચળાંક. અને જે એક્સ છે એ શું છે? તો કે સ્પ્રિંગની લેન્થમાં થતો ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે આ સૂત્રની મદદથી સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મેળવી શકો. જો તો મેં અહીંયા તમને શું કીધું હતું કે સ્પ્રિંગને ખેંચો તો આ રીતે તમને કંઈક સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મળશે. અને બીજી વાત એ કે જ્યારે સંતુલન સ્થિતિ હશે, તમે જ્યારે એને ખેંચી લે સ્પ્રિંગને, બરાબર, સંતુલન સ્થિતિ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એ સંતુલન સ્થિતિમાંથી જ્યારે આપણે મૂકી દઈએ છીએ સ્પ્રિંગને, અથવા તો કે આપણે બળ લગાડવાનું બંધ કરીએ છીએ, તે ક્ષણથી શું કરે છે? સ્પ્રિંગ બળ પોતાના વડે અથવા તો કે સ્પ્રિંગ બળ વડે સ્પ્રિંગ પર કાર્ય થાય છે. તો આ જે કંઈ કાર્ય મળે છે એ કાર્ય આપણે લગાડેલા બળની કઈ દિશામાં છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. અને આપણે જે કંઈ બળ લગાડ્યું અને એનાથી જે કંઈ કાર્ય થયું એના લીધે બ્લોક આપણે સ્થાનાંતર કર્યું ને, અને બ્લોક સ્પ્રિંગ બળની અસર હેઠળ પણ એટલું જ સ્થાનાંતર કર્યું છે પણ વિરુદ્ધ દિશામાં. તો આપણે કરેલું કાર્ય કેટલું હશે? તો કે સ્પ્રિંગ બળ વડે થતા કાર્યના મૂલ્યો જેટલું જ હશે, પરંતુ એની વિરુદ્ધ દિશામાં હશે, બરાબર છે? મેં તમને કીધું તમે જેટલું બળ વધારશો ને એટલું બળ એ વધારશો, બરાબર છે? એટલે એ ચલ બળ છે. તો આપણે બળ જે કઈ લગાડેલું છે ને કેપિટલ એફ, એના આપણે થતું કાર્ય કેટલું હશે? તો કે હાફ કે એક્સ એમ સ્ક્વેર ધન, બરાબર છે? આપણે લગાડેલા બળની અસર હેઠળ થતું કાર્ય. હવે જો એક સિચ્યુએશન આપણે આ પ્રકારની લઈએ કે આ સ્પ્રિંગ છે ને એના પર આપણે આ દિશામાં બળ લગાવ્યું, એટલે કે એને શું કરાયું? સંકોચન કરાયું. અને એ x બરાબર xc સ્થાને પહોંચે છે. અહીંયા શું હતું? x બરાબર 0. તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો છે? તો કે xc જેટલો છે. એટલે સ્થાનાંતર કેટલું થયું? xc જેટલું થયું છે. અને જો વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતર જે છે એ તમને ખબર જ છે, ધન કે ઋણ ગમે તે હોઈ શકે, બરાબર? એટલા માટે જો અહીંયા આપણે ધન લીધું, અહીંયા શું થઈ ગયું? ઋણ થઈ ગયું. જે કાંઈ હોય તે, બરાબર, તમારે જે કાંઈ ફેરફાર છે એ મુજબ લખવાનું રહેશે, બરાબર? તો અહીંયા તમને સંકોચનને લીધે થતું સ્થાનાંતર કેટલું મળશે? એક્સ મળશે. તો
તો અત્યારે સ્પ્રિંગ બળ જે છે એ કઈ દિશામાં કાર્ય કરવાનું છે? તો કયા દિશામાં? તો આપણે જે કઈ બળ લગાડીએ આ દિશામાં તો એની વિરુદ્ધ દિશામાં જ કાર્ય થયું ને, બરાબર છે? એટલે fs - kx જ થશે. તો જ્યારે કોઈ સ્પ્રિંગ ને x = 0 સ્થાને થી x = xc જેટલું સ્થળાંતર કરાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, બરાબર. અહીંયા આ કિસ્સો કેના માટે લીધો છે? આપણે સંકોચન માટે. અહીંયા શેના માટે હતો? તો કે ખેંચાણ માટે. એટલે કે આ x એમનો મળે છે ને, અહીંયા શું આવી જશે? xc 0 એમનો - kx dx. અહીંયા શું આવી જશે? xc - k બાર. અહીંયા પણ અપર લિમિટ શું આવી જશે? xc. તો અહીંયા xc અને અહીંયા xc નોવલ. અહીંયા જો c કેમ લખું છું? કમ્પ્રેશન. સંકોચનને આપણે શું કહીશું? કમ્પ્રેશન, બરાબર. કમ્પ્રેસ થાય છે. અહીંયા શું થાય છે? એક્સપાન્ડ થાય છે. એટલે તમે અહીંયા એક્સ એમ લખી શકો, એક્સ ઈ પણ લખી શકો, બરાબર. તો તમને જો સૂત્ર તે રીતે જ મળ્યું. કેમ કે બળ એવું એ જ રહેશે, એફએસ બરાબર - કે એક્સ, બરાબર છે. તો બળ વડે થતું કાર્ય પણ તમને એ મુજબ જ મળશે, જ્યાં એક્સ ઈ જે છે એ શું છે? સ્પ્રિંગની લેન્થમાં થતો ફેરફાર, બરાબર છે. તો ત્યારે આપણે લગાડેલા બળ વડે થતું કાર્ય શું થઈ જશે? તો કે ડબલ્યુ બરાબર હાફ કે એક્સ ઈ સ્ક્વેર. તો આ રીતે તમને સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય મળતું હોય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે સ્પ્રિંગ બળ જે છે એ સરક્ષી બળ છે, એ ચેક કરીએ કે છે જ સરક્ષી બળ કે નથી. તો હવે આપણે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તેને સમજવા પહેલા આપણે એક અન્ય વાત એ કરી લઈએ કે જો અહીંયા જે કંઈ આપણે કાર્ય મળ્યું કે સ્પ્રિંગ બળ મળે છે, એ શું મળ્યું? માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર જનરલ, બરાબર છે. તો હું તમને એમ કહું કે કોઈ એફએસ વિરુદ્ધ એક્સ નો ગ્રાફ છે, એના વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ, શું મને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આપશે? એફએસ વિરુદ્ધ એક્સ ના વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ શું મને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આપશે? તો કે આપશે. કેમ? તો કે જો fs જે છે એ x ના પ્રપોર્શનમાં છે, એટલે કે સમપ્રમાણમાં છે. એટલે વક્ર જે છે એ કેવો હશે? સુરેખા હશે. હું તમને એમ કહું કે xn જેટલું તમે સ્થાનાંતર કરાવો છો, આકૃતિ અને આપણે xn કહી દઈએ, બરાબર છે. આ જે સ્થાન છે xn છે, તો લેન્થ શું થઈ જશે? xn. અને અહીંયા જે કઈ આ અક્ષ છે એ કોના માટે છે? સ્પ્રિંગ બળ માટે. જેનું મૂલ્ય આપણે અહીંયા સમજી લો કે માઇનસ kx હશે, લીધેલું છે. અથવા કઈ પણ મૂલ્ય છે, ચાલો fs છે, આ શું છે? fs છે. તો આ લેન્થ જે કઈ છે એને તમે શું કહેવાના છો? fs જ કહેવાના છો. તો એ જે કઈ લેન્થ છે fs, એના ગુણ્યા તમે xm કરી દો, ગુણ્યા હાફ કરી દો, એટલે તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. આ જે કઈ વક્ર છે એના નીચે ઘેરાતું ક્ષેત્રફળ થઈ ગયું છે. તો fs ઇન્ટુ xn ગુણ્યા શું કરવું પડશે? હાફ, એટલે ત્રિકોણ નું ક્ષેત્રફળ થઈ ગયું. તો હાફ માઇનસ કે, અને અહીંયા x કેટલો છે? તો કે સ્થાનાંતર xn છે, એટલે કે xn લખાશે, ઇન્ટુ xn. તો હાફ કે xn સ્ક્વેર. તો આવી રીતે તમે fs વિરુદ્ધ x ના વક્ર નીચે ઘેરાતા ક્ષેત્રફળની મદદથી પણ કાર્ય મેળવી શકો, જે આપણે જાણીએ છીએ કે fx વિરુદ્ધ x નો જે વક્ર છે એના નીચે ઘેરાતું ક્ષેત્રફળ fx વડે થતું કાર્ય આપે છે, બરાબર છે. તો એના પરથી તમે કહી શકો. ત્યારબાદ વિદ્યાર્થી, હવે જો સ્પ્રિંગ બળ જે છે એ સરક્ષી બળ છે એવું આપણે દર્શાવવું છે, બરાબર, અથવા ચેક કરવું છે, તો તમે કઈ રીતે કહી શકો? તો કે એના માટે નિયમ છે કે જો કોઈ પણ બળ સરક્ષી બળ હોય તો તે બળ વડે કોઈ પણ ગતિપથ પરથી તમે પ્રારંભિક, સમજો મેં તમને કીધું હતું ગુરુત્વાકર્ષણ બળ વખતે કે એ પોઈન્ટ થી બી પોઈન્ટ પર તમે આ માર્ગે જાઓ, આ માર્ગે જાઓ કે આવી રીતે જાઓ, કાર્ય કેવું મળે છે? સમાન મળશે. એટલે કે માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હશે. આપણે ચેક કરી લઈએ કે સ્પ્રિંગ બળ જે છે તે જે કાંઈ કાર્ય કરે છે
તે કાર્ય શું માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધારિત છે? ત્યારબાદ બીજું મેં તમને શું કીધું હતું, તો કે સરક્ષી બળ વડે જે કે કાર્ય થતું હશે તે બંધ ગતિ પથ માટે શું હશે, શૂન્ય હશે. તો તે પણ આપણે ચેક કરી લઈએ. તો જો આપણે પ્રારંભિક સ્થાન કોઈ x0 બરાબર xi લઈ લઈએ અને અંતિમ સ્થાન x બરાબર xf લઈ લઈએ, બરાબર જનરલ માટે ચેક કરીએ, એટલે કે જ્યારે બ્લોક ને x બરાબર xi થી x બરાબર xf સ્થાને લઈ જવામાં આવે ત્યારે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય WS ઇક્વલ્સ ટુ શું થઈ જશે, તો કે WS ઇક્વલ્સ ટુ xi ટુ xf માઇનસ kx. જો હું ડાયરેક્ટ લખું છું જેને ન ખબર હોય ચાલો ડિફરન્સ dx, તો xi થી xf માઇનસ kx dx. હવે જો તો માઇનસ k બાય x નું સંકલન x સ્ક્વેર બાય 2 અને લિમિટ xi થી xf, તો જો તો માઇનસ k x f સ્ક્વેર બાય 2 અપર લિમિટ મૂકી દઈએ માઇનસ લોઅર લિમિટ xi સ્ક્વેર બાય 2, તો શું થઈ ગયું? જો તો માઇનસ k x f સ્ક્વેર બાય 2 પ્લસ એમ કે માઇનસ માઇનસ પ્લસ k xi સ્ક્વેર બાય 2, તો આપણે પ્લસ સોલ્વ કર્યા લખીએ k xi સ્ક્વેર બાય 2 માઇનસ k x f સ્ક્વેર બાય 2. આ શું હશે? પ્રારંભિક સ્થાન. આ શું હશે? અંતિમ સ્થાન. k શું છે? અચળાંક. અચળાંક તો કેવો હશે? ફિક્સ જ હશે ને, એનું મૂલ્ય થોડું બદલાવવાનું છે. બે શું છે? કોઈ સંખ્યા. તો જો તો k અને 2 આ બંને શું છે? તો કે ફિક્સ છે, એ બદલાવાના નથી. તો બદલાતું શું હશે? તો કે xi અને xf બદલાતા હશે અને એના લીધે જ WS એટલે કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જે કઈ છે તેનું મૂલ્ય બદલાતું હશે. તો સ્પ્રિંગ બળ જે છે તેના વડે થતું કાર્ય WS જે છે તે માત્ર ને માત્ર કોના ઉપર આધારિત હશે? તો કે xi અને xf ઉપર આધારિત હશે. xi અને xf શું છે? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો તમે એવું કહી શકો કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જે કઈ છે તે માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. હવે બીજું ચેક કરીએ કે બંધ ગતિ પથ. બંધ ગતિ પથ કોને કહી શકાય? તો મેં તમને કીધું હતું પ્રારંભિક સ્થાનેથી તમે કોઈ સ્થાને જાઓ અને ફરી પાછા પ્રારંભિક સ્થાને આવી જાઓ તો એના વડે થતું કાર્ય જે કઈ તમને મળશે બંધ ગતિ પથ માટે થતું કાર્ય હશે. એટલે કે જ્યારે બ્લોકને xi થી xf સુધી લઈ જઈને ફરી પાછો x બરાબર xi સ્થાને લાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. હવે જો પ્રારંભિક શું છે xi, અંતિમ શું થશે? તો કે અંતિમ પણ xi થઈ જશે, કેમ કે તમે xi થી xf લઈ જાઓ છો, અહીંયાથી ખેંચીને અહીંયા લઈ જાઓ, ફરી પાછો એને ક્યાં લેવા? અહીંયા લેવા, એટલે કે ફરી પાછો xi લઈ ગઈ, બરાબર. એટલે લિમિટ શું થઈ જશે? તો કે xi ટુ xf જે છે એની જગ્યાએ હવે xi ટુ xi ઇનિશિયલ પોઝિશન, બરાબર છે. તો અહીંયા તમે xi મૂકી દો, શું થઈ જશે? xi સ્ક્વેર બાય 2 માઇનસ xi સ્ક્વેર બાય 2. તો જો હવે WS ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0, કેમ કે આ શું થઈ ગયું? સમાન. એટલે માઇનસ કરશો તો શું આવશે? 0. WS ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે એવું કહી શકો બંધ ગતિ પથ માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શું મળે છે? શૂન્ય મળે છે, બરાબર છે. એટલા માટે તમારે એક સ્ટેટમેન્ટ આપવું તો તમે એવું આપી શકો કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર આધારિત છે અથવા અંતિમ સ્થિતિ પર આધાર રાખે છે તથા
ધ્રુવા બંધ ગતિ પર માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શૂન્ય હોવાથી સ્પ્રિંગ બળ સંરક્ષણ બળ છે. બરાબર છે, સંરક્ષણ બળ હોય તો યાંત્રિક ઉર્જાનું પણ સંરક્ષણ થતું હશે. સંરક્ષણ બળ હોય તો યાંત્રિક ઉર્જાનું પણ સંરક્ષણ થતું હશે અને સંરક્ષણ બળ માટે આપણે સ્થિતિ ઉર્જા પણ વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર છે, તો સંરક્ષણ બળ છે તો સંરક્ષણ બળ માટે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સંરક્ષણ બળ વડે થતા કાર્યનું ઋણ. બરાબર, તો આવું થશે. આ કોના માટે છે? સંરક્ષણ બળ માટે જ આ સંબંધ છે. સંરક્ષણ બળ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ એસ એટલે સ્પ્રિંગ બળ જે છે એ શું છે? સંરક્ષણ બળ, જે હમણાં આપણે જોઈ ગયા. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને ડબલ્યુ એસ શું મળે છે? તો કે માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર. આ જો અમે એક્સ લખી દીધું બરાબર, જનરલ ગમે તે હોય પછી સ્થાન આપે, તો તમને ડેલ્ટા યુ જે છે ડેલ્ટા યુ બરાબર તમે શું લખી શકો? તો કે યુ એફ માઇનસ યુ આઈ. અને UI જે છે મૂળ સ્થિતિ બરાબર છે, ત્યાં આપણે રેફરન્સ માટે UI ને શું લેતા હોઈએ છે? 0. તો UF અથવા U is equals to half KX square. અહીંયા તમારે કારણ શું લખાય? તો કે સ્પ્રિંગ ની, ચાલો આપણે અહીંયા સેલ ઉપર લખીએ, સ્પ્રિંગ ની મૂળ સંતુલન સ્થિતિએ સ્થિતિ ઉર્જાને શૂન્ય વડે વ્યાખ્યાયિત કરતા હોવાથી યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? હાફ કે એક્સ સ્ક્વેર. કોના માટે છે? તો કે સ્પ્રિંગ માટે. બરાબર છે, એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા U is equals to half kx square. આ સૂત્ર વડે તમે દર્શાવી શકો. જો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ws બરાબર માઇનસ હાફ kx square, સ્થિતિ ઉર્જા શું થઈ જશે? હાફ kx square. જેની તમારે ખાસ નોંધ લેવી. અને આની મદદથી આપણે જેમ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કોઈ દડા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યથી સમજ્યા હતા, બરાબર છે, એ જ રીતે તમે આના માટે પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત લાગુ પાડી શકો. કેમ કે સ્પ્રિંગ બળ જે છે એ સંરક્ષિત બળ છે. મેં તમને કીધું હતું સંરક્ષિત બળ વડે જ્યારે કાર્ય થતું હશે ત્યારે તમે એવું કહી શકો કે તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. અને એના માટે તમે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગ્રાફ પણ ડ્રો કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આપણે અત્યારે જો સ્પ્રિંગની જે કંઈ સ્થિતિસ્થાપક જે સ્થિતિ ઉર્જા છે તેનું સૂત્ર મેળવેલું છે, જે શું મળે છે? યુ બરાબર હાફ કે એક્સ સ્ક્વેર. બરાબર, જે તમારે યાદ રાખવું. અને ડબલ્યુ એસ એટલે કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શું હોય? તો કે માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર. તે પણ તમારે યાદ રાખવું. હવે પછીના લેક્ચરમાં આપણે સ્પ્રિંગ બળ જે છે તેના વડે થતા કાર્ય ડબલ્યુ એસ, ત્યારબાદ યુ એટલે કે યુ જે છે એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ હાફ કે એક્સ સ્ક્વેર, ત્યારબાદ જે આપણે અગાઉ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય અને ગુરુત્વાકર્ષણ બળની સ્થિતિ ઉર્જાની આપણે વાત કરેલી યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ, તેના રિલેટેડ દાખલાઓ જોઈશું. અને તેના પહેલાં આપણે આજે કાંઈ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય મેળવેલું અને આપણે અહીંયા એવું દર્શાવ્યું કે સ્પ્રિંગ બળ જે છે એ સંરક્ષિત બળ છે, તો સંરક્ષિત બળ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું એ કઈ રીતે છે તે સમજીશું. સાથે સાથે જે કાંઈ આપણે દાખલાઓ જોવાના છે તેમાં અન્ય કન્સેપ્ટ પણ જોવા પડશે, તો તે પણ આપણે જોવાના છે. આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. અને આ લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક
કરી શકો છો. અસ્તુ, આભાર.